વડોદરાના ગધેડા માર્કેટ ચાર રસ્તા નજીક ગત 27મી તારીખે દબાણ શાખાએ લારી ગલ્લા હટાવતા આજે લારી ગલ્લા ધારકોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે પાલિકા ખાતે પહોંચી નારાજગી દર્શાવી હતી. વડોદરાના ગધેડા માર્કેટ ચાર રસ્તા નજીક લારી ગલ્લા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા લોકો આજે સવારે મોરચા સ્વરૂપે પાલિકા ખાતે આવી પહોંચ્યા હતા. હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે લારી ગલ્લા ધારકોએ તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ભારે નારાજગી દર્શાવી હતી. લારી ગલ્લા ધારકના અગ્રણીના જણાવ્યા અનુસાર વિસ્તારમાં 600થી વધુ લારી ગલ્લા ધારકો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત 27મી તારીખે પાલિકાની દબાણ શાખાએ સ્થળ પરથી લારી ગલ્લા હટાવ્યા હતા, જેના કારણે છેલ્લા 5 દિવસથી તેઓ રોજગાર વિના જીવન નિર્વાહ કરી રહ્યા છે. પાલિકા તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી માંગ તેઓએ કરી હતી. પાલિકામાં આવી પહોંચેલા લારી ગલ્લા ધારકોના મોરચાને પગલે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ પાલિકા ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ તંત્રને રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. કિશનવાડીમાં ગધેડા માર્કેટ પાસે 20-20 વર્ષથી લારીઓ લગાડતા લોકો એકદમથી એમની લારીઓ બંધ કરી દેવી, આ સરકાર આવી છે ત્યારથી તબાહી તો ઝૂંપડપટ્ટી પર પણ છે, લારીઓવાળા પર પણ છે. જે 100 રૂપિયા દંડ હતા એના 2500 રૂપિયા દંડ કરી દીધા. પોતાના બાલ બચ્ચાનું જીવન સુખ પેટ ભરાય એ માટે પોતાની ઇજ્જતનો પર દાવ પર લગાડીને રોડ ઉપર શાકભાજી વેચતા લોકો પણ એમને ગમતા નથી એવું લાગી રહ્યું છે. એટલે 20 વર્ષથી જે કહેવાય છે કે કાયદો એવું કહે છે કે 10 વર્ષ કરતાં એક જગ્યા ઉપર કોઈ માણસ વેપાર કરતો બી થઈ જાય તો એનો હક બનતો હોય છે, પણ આ તો 20-20 વર્ષથી જ્યારે એ જગ્યા ઉપર ધંધો કરતા હોય એમને એક સામટે હટાવી દેવા, એમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી આપવી, એમના બાલ બચ્ચા ફૂટપાથ ઉપર આવી જાય, એમના બાલ બચ્ચા ભૂખે મરે એ પ્રમાણેની અવ્યવસ્થા જ્યારે ઊભી થઈ છે ત્યારે આ લોકો અહીંયા આવ્યા છે. અમે શાકભાજીમાં ધંધો કરીએ છીએ, લારીઓ ઊભી નથી રહેતા, એટલે જગ્યા માટે અમે આવ્યા છીએ. અમને જગ્યા કોઈ બી હિસાબે અમને આપો તો અમારું ગુજરાન ચાલે. આજે હું મારા પપ્પા જ છે, પપ્પાને લખવા થઈ ગયા 30-30 વર્ષથી હું ગુજરાન આવી રીતે શાકભાજી આજુબાજુ લઈ આપે છે અને હું ગુજરાન ચાલું છું મારા પપ્પાનું મારું. જ્યારે પણ અમે લારીઓ ગોઠવ્યા ત્યારે આવી જાય છે કોર્પોરેશન વાળા અને લારીઓ ઉઠાવી ઉઠાવીને અને ધમકી આપે છે કે આવી રીતે અમે ફરીવાર લઈ જઈશું લારીઓ બેસતો. એટલે આજે 6-6 દિવસ થાય છે. અમે જગ્યા જોઈએ, અમને એવું કીધું છે, અમને કઈ પણ જગ્યા અમને આપો. એટલે અમારે જો કોઈ દોડાવવાનું નથી ભાઈ અમારે, તો આજે મારે આજુબાજુ મદદથી હું ચાલી રહી છું. એક માસીની મદદ કરે છે મને, જ્યારે પણ કોર્પોરેશન વાળા તે માસી દોટ કાઢીને આવી જાય છે, મારી લહેરી બચાવે છે. હવે મારે કોઈ દોડાવવાનું નથી, હું આવી રીતે ચાલું છું, મને કોઈ મદદ કરવાનું છે નહીં. એટલે મને હા સોસાયટીમાંથી બી આવું ચાલી રહ્યું છે કે તમે હટાવો લહેરીઓ એવું. એટલે હા, એટલે મને જગ્યા આપો તો મારે કોઈ દોડાવવાનું નથી, તો અમે શાંતિથી બે ટાઈમ રોટલો અમે ખાઈ શકીએ. અમે કિશનવાડી ગધેડા માર્કેટથી આવ્યા છીએ, બરાબર. અમે કમિશનર સાહેબને આવેદન પત્ર આપવા આવેલા કે અમારી જે લારીઓ તમે છેલ્લા 5 દિવસથી હટાવડાવી છે તેની તમે અમે વિકલ્પિક જગ્યા આપો કે જ્યાં અમે ધંધો કરી શકીએ, કે અમારો રોજગાર મળી શકે, બરાબર. એની માટે અમે રજૂઆત કરવા આવેલા અને અમારે એટલું જ કહેવું છે કમિશનર સાહેબને કે અમને એક વિકલ્પ જગ્યા આપો. જ્યાં સુધી અમે જગ્યા ના આપો ત્યાં સુધી અમે જ્યાં ધંધો કરીએ છીએ ત્યાં અમને ધંધો કરવા દો અને અમને કોર્પોરેશનવાળા હેરાન કરવા ના આવે તેની અમને બાંયધરી આપો કે જ્યાં સુધી અમે તમને જગ્યા ના આપીએ ત્યાં સુધી અમને કોર્પોરેશનવાળા હેરાન કરવા ના આવે કે ના અમારો લારી બારી કશું લઈ જાય. એટલે અમને સોસાયટીવાળા હેરાન કરે છે કે તમે લારી ઊભા રાખતા નહીં એમ. અને સુધરાઈવાળાને કંઈ અરજી કરી હશે એટલે સુધરાઈવાળા 5 દિવસથી અમારી પાછળ પડ્યા છે કે અહીંથી લારી હટાવો, નહીં તો પછી અમે તમારી લારી ઉપાડી જઈશું. કેટલા દિવસથી તમે કામ ધંધો તમારો રોકી રાખ્યો છે? અમારે 20-21 વર્ષથી અમારે ત્યાં કામ ચાલે છે. તમારી શું માંગ છે હવે? અમારી માંગ એ છે કે અમને એક જગ્યા આપી દો, એક ચોકી કે ભાઈ અમે ત્યાં ઊભા રહીને અમે ધંધો કરી શકીએ, અમારું પાલન પોષણ કરી શકીએ, અમારું પેટ ભરી શકીએ. કારણ કે સાહેબ અમારે કોઈ છે નહીં, 2 દીકરીઓ છે એ પરણી ગઈ છે, હું વિધવા છું અને મારે કમાવનારું કોઈ છે નહીં. એટલે મારી લારી પર જ મારો ધંધો ચાલે છે, આંખે દેખાતું નથી, હું બ્લાઇન્ડ છું. મને બ્લાઇન્ડ ઓફ ધ એસોસિએશન સંસ્થામાંથી લારી મળી છે, એના પર હું ધંધો કરું છું રોજ સાંજે અને પછી હું મારું ગુજરાન પૂરું કરું છું.